અસલામ આલેકુમ મિત્રો, આજે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ પાર્ટ 6 સ્વાધ્યાય 3.3 એનો પહેલાનો 5મો દાખલો જોઈએ આપણે। दाखला रकम आम छे, वर्गमूल में 2x वत्ता वर्गमूल में 3y बराबर 0 एक समीकरण। बीजू समीकरण छे, वर्गमूल में 3x माइनस वर्गमूल में 8y बराबर 0। आ समीकरणों ने आदेश की रीते उकेलो। समीकरण 2 परथी सौथी पहला आपणे समीकरण 2 परथी शुं करीए छीए, तो के समीकरण 2 परथी आपणे x ने सूत्रनो करता करीशुं। समीकरण 2 परथी वर्गमूळमां 3x बराबर वर्गमूळमां 8y, धेरफोर x नी किंमत आपणने मळशे वर्गमूळमां 8y छेदमां वर्गमूळमां 3, जेने आपणे समीकरण नंबर 3 कहीशुं। समीकरण नंबर 3 छे ते आपणने समीकरण नंबर 2 नी गोठवणी परथी मळेल छे। समीकरण नंबर 3 नी किंमत समीकरण नंबर 1 मां मुकता, तो समीकरण नंबर 1 आपणा पासे छे वर्गमूळ में 2x वत्ता वर्गमूळ में 3y बराबर 0, तेमां x नी जग्याए आपणे समीकरण 3 मांथी किंमत मूकशुं, तो आपणुं समीकरण थशे वर्गमूळ में 2 કૌંસમાં वर्गमूळ में 8y છેદમાં वर्गमूळ में 3 वत्ता वर्गमूळ में 3y बराबर 0। વર્ગમૂળમાં 2 નો ગુણાકાર વર્ગમૂળમાં 8 થી કરીશું, તો આપણને મળશે વર્ગમૂળમાં 16y છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0। વર્ગમૂળમાં 16 એટલે કે 16 નો વર્ગમૂળ નીકળશે 4, તો નેક્સ્ટ સ્ટેપમાં સમીકરણ થશે 4y છેદમાં વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3y બરાબર 0। ધેરફોર 4y વત્તા 3y છેદમાં વર્ગમૂળમાં 3 બરાબર 0। વર્ગમૂળમાં 3 ને જમણી સાઈડ 0 થી ગુણાકારમાં લઈ જતા સમીકરણ થશે 4y વત્તા 3y બરાબર 0। ધેરફોર 4 અને 3 એટલે કે 7y બરાબર 0। ધેરફોર y is equal to 0 ના છેદમાં 7, તો y ની કિંમત મળશે 0। આ y ની કિંમત સમીકરણ નંબર 1 2 અથવા તો 3 ગમે તેમાં આપણે મૂકી અને x ની કિંમત શોધી શકીએ છીએ। અહીં આપણે y ની કિંમત સમીકરણ નંબર 3 માં મૂકેલ છે। આ મુજબ થશે x બરાબર વર્ગમૂળમાં 8 ગુણ્યા 0 છેદમાં વર્ગમૂળમાં 3। ધેરફોર x બરાબર 0 ના છેદમાં વર્ગમૂળમાં 3। 0 નો ભાગાકાર વર્ગમૂળમાં 3 થી કરતા 0 જ મળશે, તેથી x ની કિંમત આપણને મળશે 0। આગળ વધીએ, બીજો દાખલો છે 2x વત્તા 3y બરાબર 11 એક સમીકરણ, અને 2x માઇનસ 4y બરાબર માઇનસ 24 બીજું સમીકરણ નો ઉકેલ શોધો
એટલે કે એક્સ અને વાયની કિંમત શોધવાની છે, અને એવો એમ શોધો કે જેથી વાય બરાબર એમ એક્સ વત્તા ત્રણ થાય. આ રકમ હતી સમીકરણ નંબર એક પરથી. આપણે એક્સને સૂત્રનો કરતા કરીશું તો સમીકરણ નંબર એક પરથી થશે બે એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાય. ધેરફોર એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ વાય છેદમાં બે, જેને આપણે સમીકરણ નંબર ત્રણ કહીશું. સમીકરણ નંબર ત્રણ છે તે આપણને સમીકરણ નંબર એક ઉપરથી મળ્યો. તો હવે સમીકરણ નંબર ત્રણની કિંમત સમીકરણ નંબર બેમાં મૂકતા, તો સમીકરણ નંબર બેમાં આપણે એક્સની જગ્યાએ અગિયાર માઇનસ ત્રણ વાય ભાગ્યા બે મૂકશું. તો નેક્સ્ટ સ્ટેપ થશે બે કૌંસમાં અગિયાર માઇનસ ત્રણ વાય ભાગ્યા બે માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ. પ્રથમ સ્ટેપમાં બે બે ઉડી જશે એટલે અગિયાર માઇનસ ત્રણ વાય માઇનસ ચાર વાય બરાબર માઇનસ ચોવીસ, અગિયાર માઇનસ સાત વાય બરાબર માઇનસ ચોવીસ. ધેરફોર માઇનસ સાત વાય બરાબર માઇનસ ચોવીસ માઇનસ અગિયાર. ધેરફોર માઇનસ સાત વાય બરાબર માઇનસ પાંત્રીસ. તો વાયની કિંમત આપણને મળે માઇનસ પાંત્રીસ ભાગ્યા માઇનસ સાત, વાય બરાબર પાંચ થશે. વાયની કિંમત સમીકરણ નંબર ત્રણમાં મૂકતા એક્સ બરાબર અગિયાર માઇનસ ત્રણ કૌંસમાં પાંચ ભાગ્યા બે, એક્સ બરાબર અગિયાર માઇનસ પંદર ભાગ્યા બે, તો એક્સ બરાબર થશે માઇનસ ચાર ભાગ્યા બે. ધેરફોર એક્સની કિંમત આપણને મળશે બે. આમ એક્સની કિંમત આપણને માઇનસ બે મળે છે અને વાયની કિંમત આપણને પાંચ મળે છે. ધેરફોર આપણને જે સમીકરણ આપેલ છે તેનામાં એમ શોધવાનું છે, અને તે સમીકરણ છે વાય બરાબર એમ એક્સ વત્તા ત્રણ. વાયની જગ્યાએ પાંચ અને એક્સની જગ્યાએ માઇનસ બે મૂકીએ તો સમીકરણ થશે પાંચ બરાબર માઇનસ બે એમ વત્તા ત્રણ. ત્રણને આપણે ડાબી સાઈડ લઈ જશું તો નિશાની બદલી જશે. ધેરફોર પાંચ માઇનસ ત્રણ બરાબર માઇનસ ટુ એમ. પાંચ માઇનસ ત્રણ એટલે કે બે બરાબર માઇનસ ટુ એમ. માઇનસ બે છે એ બેના છેદમાં જશે, તેથી એમની કિંમત આપણને મળશે માઇનસ એક. તો આવી રીતે આપણે આદેશની રીત દ્વારા બંને સમીકરણ યુગ્મોને એક્સ અને વાય ચલના સ્વરૂપમાં ઉકેલી શકીએ છીએ.